કચ્છના તંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. હાલ રાજ્યમાં વરસાદ ખેંચાવાનું મુખ્ય કારણ ચોમાસાની ધરી દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ગઈ હોવાનું છે. દક્ષિણ પશ્ચિમ અરબસાગર તટસ્થ છે, જેથી જે પ્રમાણે પવનો વહેવા જોઈએ તે મુજબ વહેતા નથી, જેથી વરસાદ પડી રહ્યો નથી. 17-24 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ જિલ્લામાં સારા વરસાદની આગાહી કરી છે, તો મધ્ય ગુજરાતના વડોદરા આણંદ પાદરા કરજણ જંબુસરમાં વરસાદની શક્યતા દર્શાવી છે. સાથે જ અમદાવાદ પંચમહાલ અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે દક્ષિણ પશ્ચિમ અરબસાગરમાં ઓગસ્ટ મહિનામાં લાનીનોની સ્થિતિ બનશે, તો ચોમાસુ અસરકારક સાબિત થશે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવા ડાંગ વલસાડમાં ભારે ગતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે પૂરનું જોખમ રહ્યું છે. અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ લાંભા તેમજ નારોલ સરખેજ બાવળા સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ દક્ષિણમાં સુરત વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો ભાવનગરના ભાગો રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો કેટલાક થોડા ધાંગધ્રાના ભાગો સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક કાંઈ ભારે વરસાદ થશે. અને થાણ ચોટીલા લીમડી ઉપરાંત લગભગ જસદણ વિશિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને અમદાવાદના ભાગોમાં તો આગામી 48 કલાક અમદાવાદના એડજોઇન ભાગોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આગામી 48 કલાક લગભગ અમદાવાદથી છેક સરખેજથી માંડીને છે બાવળાના વિસ્તારથી માંડીને છેક અમદાવાદના ભાગમાં ભાગોથી અને છેક રોડ ઉપરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.